રાજકોટના જૂના રેસકોર્સ ગાર્ડનમાં રસ્તા સુધારાની કામગીરી કરવામાં આવી રહી છે આ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસના નેતા પ્રવીણભાઈ રાઠોડે આક્ષેપ કર્યો છે રસ્તો બનાવવા માટે કાળી માટી અને મોરમની ભરતી કરવાની હોય છે તેને બદલે જે જૂના બાંધકામ તોડી પાડવામાં આવ્યા હોય તેનો ઉપયોગ રસ્તામાં ભરતી માટે કરવામાં આવ્યો છે રેસકોર્સ ગાર્ડનમાં વોકવેની સુધારણામાં શાસક પક્ષ અને અધિકારીઓની મિલીભગતથી ગેરરીતિ આચરાય હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે કોંગ્રેસ દ્વારા મામલાની તપાસની માંગ કરવામાં આવી છે જવાબદારો સામે ઉગ્ર પગલાંની માંગ સાથે લડત ચલાવવાની વિપક્ષી નેતા પ્રવીણભાઈ રાઠોડે ચીમકી ઉચ્ચારી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઓનલાઈન રાજકોટ